Hello students, how are you all? I hope all are fine. Aaja apne bhanishu Gujarati subject. Apno agalno part che, part 7 u jene hasva u pan kehvay che ane nani u pan kehvay che. To aa che apno part 7 u. અહીં આપણને શબ્દ અને વાક્ય આપેલા છે તો પહેલા હું તમને વાંચીને બતાવું ત્યાર પછી તમારે તે વાંચવાના છે તો પહેલું ચિત્ર છે ગુલાબ તો શું બનશે ગને હસ્વ ગુ લનિકાનો લા બ ગુલાબ ત્યાર પછી ચિત્ર છે પુલ તો શબ્દ બનશે પને હસ્વ પુ અને લ પુલ સ્ટુડન્ટ્સ ત્યાર પછી આપણને આપેલ છે વાક્ય તો પહેલાં હું તમને વાંચીને બતાવું ત્યાર પછી તમારે તે વાંચવાના છે કાજુ ખા ઉષા કાજુ ખા ગુલાબ આપ કુસુમ ગુલાબ આપ ખુરશી લાવ રાજુ ખુરશી લાવ લાડુ બનાવ બા લાડુ બનાવ તો આ હતા આપણા ઉની માત્રાવાળા વાક્ય ત્યાર પછી આપેલ છે વાંચો અને બોલો રીડ એન્ડ સે તો પહેલાં હું તમને વાંચીને બતાવું ત્યાર પછી તમારે તે વાંચવાના છે કનિકાનું કા જને હસ્વ જુ કાજુ ઊ શનિકાનું શા ઉષા ગને હસ્વ ગુ લનિકાનું લા બ ગુલાબ કને હસ્વ કુ સને હસ્વ ઉસુ મ કુસુમ ખને હસ્વ ઉખુ ર શને દીર્ઘૈશી ખુરશી રનેકાનો રા જને હસ્વ જુ રાજુ લનેકાનો લા ડને હસ્વ ઉડુ લાડુ તો આ હતા આપણા ઉની માત્રાવાળા શબ્દ અને વાક્ય જે મેં તમને વાંચીને બતાવ્યા હવે આપણે કરીશું એક્સરસાઇઝ સ્ટુડન્ટ્સ તો આપણી પહેલી એક્સરસાઇઝ છે ચિત્રો ઓળખો શબ્દ વાંચો અને લખો તો અહીંયા આપણને ચિત્ર આપેલું છે તે ઓળખવાનું છે અને જે શબ્દ આપેલા છે તે પાછા લખવાના છે તો પહેલું ચિત્ર છે પુલ પને હસ્વ ઉ પુ અને લ પુલ તો જે રીતે મેં તમને અહીંયા લાઈનને ટચ કરીને અને સુંદર અક્ષરે લખીને બતાવ્યું છે તે રીતે તમારે લખવાનું છે ત્યાર પછી ચિત્ર છે ચીકુ ચને દીર્ઘય ચી કને હસ્વ ઉકુ ચીકુ સાબુ સનેકાનો સા બને હસ્વ ઉબુ સાબુ ત્યાર પછી ચિત્ર છે કુહાડી કને હસ્વ કુ હનેકાનો હા ડને દીર્ઘય ડી કુહાડી ત્યાર પછીનું ચિત્ર છે સુથાર સને હસ્વ સુ થનેકાનો થા અને રથ સુથાર અને છેલ્લું ચિત્ર છે ઘુવડ ઘને હસ્વ ઉ ઘુ વ અને ડ ઘુવડ તો આ હતી આપણી એક્સરસાઇઝ ચિત્ર ઓળખો શબ્દ વાંચો અને લખો ત્યાર પછીની એક્સરસાઇઝ છે વાંચો અને લખો રીડ એન્ડ રાઇટ તો પહેલાં હું તમને વાંચીને બતાવું ત્યાર પછી તમારે તે વાંચવાના છે અને લખવાના છે તો પહેલો શબ્દ છે ઉ ધનેકાનો ધા ર ઉધાર લને હસ્વ ઉલુ હનેકાનો હા ર લુહાર કને હસ્વ કુ સને હસ્વ ઉસુ અને મ કુસુમ લનેકાનો લા અને ડને હસ્વ ઉડુ લાડુ તો આ હતી આપણી એક્સરસાઇઝ વાંચો અને લખો આવી રીતે તમારે શબ્દ વાંચવાના છે અને લખવાના છે સ્ટુડન્ટ્સ ત્યાર પછીની એક્સરસાઇઝ છે કુ અક્ષર લખો અને શબ્દ પૂર્ણ કરો અહીંયા આપણને ખાલી જગ્યા આપેલી છે તેમાં આપણે કુ શબ્દ અક્ષર લખવાનો છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે તો અહીંયા આપેલ છે ડેશ ણા લ તો ખાલી જગ્યામાં આપણે કુ લખશું તો શબ્દ બનશે કુણા લ ત્યાર પછી આપેલ છે ડેશ મુદ અને કુ લખશું તો શબ્દ બનશે કુમુદ ત્યાર પછી છે ડેશ સુમ અને
ખાલી જગ્યામાં કુ લખશું તો શબ્દ બનશે કુસુમ. ત્યાર પછી છે કુ ડેશ હાડી, તો ત્યાં કુ લખશું તો શબ્દ બનશે કુહાડી. ત્યાર પછી છે ડેશ લ, અને ત્યાં કુ લખશું તો શું બનશે કુલ. અને છેલ્લો શબ્દ છે ડેશ માર, અને ત્યાં આપણે કુ અક્ષર લખશું તો શબ્દ બનશે કુમાર. તો આ હતી આપણી એક્સરસાઇઝ, કુ અક્ષર લખો અને શબ્દ પૂર્ણ કરો. ત્યાર પછી આપેલ છે ઉ જોડીને શબ્દ પૂર્ણ કરો અને સામે લખો. અહીંયા આપણે ઉની માત્રા લગાવવાની છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે, અને તે શબ્દ ફરીવાર લખવાનો છે. તો અહીંયા આપણને આપેલ છે સથાર, અને ત્યાં ઉની માત્રા લગાવશું તો શું બનશે સુથાર. ત્યાર પછી છે મધર, તો ત્યાં ધની ઉપર ઉની માત્રા લગાવશું તો શું બનશે મધુર. અહીંયા આપેલ છે લહાર, અને ઉની માત્રા લગાવશું તો બનશે લુહાર. ત્યાર પછી છે ખરશી, તો ત્યાં ઉની માત્રા લગાવશું તો શું બનશે ખુરશી. અહીંયા છે સુ સખી, અને સની સાથે ઉની માત્રા લગાવશું તો શું બનશે સુખી. અને છેલ્લું છે ચીક, અને કની સાથે ઉની માત્રા લગાવશું તો શબ્દ બનશે ચીકુ. તો આથી આપણે એક્સરસાઇઝ ઉ જોડીને શબ્દ પૂર્ણ કરો અને સામે લખો. ત્યાર પછીની એક્સરસાઇઝ છે ખાલી જગ્યા પૂરો અને સામે ફરીથી લખો. અહીંયા આપણે ખાલી જગ્યામાં શબ્દ લખવાના છે, અને જે વાક્ય બને તે પાછું આપણે સામે લખવાનું છે. તો પહેલું છે કુસુમ ડેશ આપ, તો આપણે ખાલી જગ્યામાં શું લખશું ગુલાબ, અને વાક્ય બનશે કુસુમ ગુલાબ આપ. ત્યાર પછી છે રાજુ ડેશ લાવ, તો ત્યાં આપણે ડેશમાં શું લખશું ખુરશી, તો વાક્ય બનશે રાજુ ખુરશી લાવ. ત્યાર પછી છે બા ડેશ બનાવ, તો શું આવશે લાડુ, તો વાક્ય બનશે બા લાડુ બનાવ. તો આ હતી આપણી એક્સરસાઇઝ ખાલી જગ્યા પૂરો અને સામે ફરીથી લખો. આવી રીતે તમારે પેજ નંબર 24 અને પેજ નંબર 25ની એક્સરસાઇઝ પૂર્ણ કરવાની છે. બાય બાય સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.